Sandhan. All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan. Namaskar Vidyarthi Mitro. All Gujarat Integrated Classroom Sandhan Antargat, Dr. G.S. Patel, aapnu hardik swagat karu chu. આજે મારો વિષય છે એજ્યુકેશનલ સાયકોલોજી, શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર જે ટૉપિક છે તે છે અનુકૂલન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અનુકૂલન, અનુકૂલનનો અર્થ, તેની સંકલ્પના, અનુકૂલનની પ્રક્રિયા, અપાનુકૂલનનો અર્થ, અપાનુકૂલનના કારણો અને અનુકૂલન સાધવામાં શિક્ષકની ભૂમિકા, આ ટૉપિકની વિસ્તૃત ચર્ચા કરીશું ક્રમબદ્ધ રીતે. આપણે સૌ જાણીએ છીએ કે બીએડનો સિલેબસ જે નવો એનસીટીના ગાઈડલાઇન્સ પ્રમાણે ચેન્જ થયો છે તે મુજબ એજ્યુકેશનલ સાયકોલોજીને કમ્પલસરી પેપર તરીકે સ્વીકારવામાં આવ્યું છે. ગુજરાતની લગભગ દરેક યુનિવર્સિટીમાં આ નવા પરિરૂપ પ્રમાણે અભ્યાસક્રમની રચના થઈ છે અને આ કમ્પલસરી એજ્યુકેશનલ સાયકોલોજી પેપરમાં મોટાભાગના જે ટૉપિક્સ છે એ એક સમાન જળવાઈ રહે તેવો તેનો ઉદ્દેશ છે. સૌ પ્રથમ આપણે અનુકૂલન એટલે શું, અનુકૂલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ અને અનુકૂલનની જરૂરિયાત શા માટે ઉદ્ભવી છે, અનુકૂલનની ચર્ચા આપણે શા માટે કરવી જરૂરી છે અને આપણા બીએડના તાલીમાર્થીઓ જે છે કે જે ભવિષ્યમાં શિક્ષક બનવાના છે તો તેમને અનુકૂલન એટલે શું, એ કન્સેપ્ટ શા માટે સમજાવવો જરૂરી છે તેની વાત કરીશું. સ્લાઇડમાં મિત્રો આપણે જોઈએ અનુકૂલનનો અર્થ. તો અનુકૂલન વિશે આપણે વિચારીએ છીએ કે અનુકૂલન શા માટે, એડજસ્ટમેન્ટ કહીએ છીએ આપણે, તો અનુકૂલન શા માટે જરૂરી છે તો એમાં સૌ પ્રથમ પોઈન્ટ છે કે આધુનિક યુગમાં સ્પર્ધા વધી છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમય એક સ્પર્ધાનો સમય છે. દરેક માનવીએ આગળ વધવા માટે અનેક વ્યક્તિઓ સાથે સ્પર્ધા કરવી પડે છે અને આ સ્પર્ધાના યુગમાં માનવી અનેક પ્રકારની માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરે છે, એથી અનુકૂલનના પ્રશ્નો સર્જાય છે. એટલે સ્પર્ધા જ્યારે વધી છે તો સ્પર્ધાને લીધે અનુકૂલનના પ્રશ્નો ઊભા થયા છે. બીજો મુદ્દો છે સામાજિક અને વ્યવસાયિક જીવન માટે અનુકૂલન મહત્ત્વનું છે. આપણે સૌ જાણીએ છીએ, ભારતની સંસ્કૃતિથી આપણે સૌ પરિચિત છીએ કે આપણો વારસો સૌથી પ્રાચીનતમ વારસો ગણવામાં આવે છે અને બહુ ભવ્ય વારસો છે. મોટાભાગના વર્ષો પહેલાં મોટાભાગના આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સંયુક્ત કુટુંબમાં જ આપણા સંતાનોનો ઉછેર થતો હતો, એને સંસ્કારોનું સિંચન એ વડીલો દ્વારા આપવામાં આવતું હતું. પરંતુ ધીમે ધીમે હવે આપણે જોઈ શકીએ છીએ કે સંયુક્ત કુટુંબ પ્રથા એ ભાગતી જાય છે, પડી ભાંગી છે અને ન્યુક્લિયર કુટુંબ્સ એટલે કે વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા છે, જ્યાં જે નાનું ચાઇલ્ડ છે એ એના માતા પિતા જોડે રહે છે. ઘણીવાર એવું બને છે કે માતા પિતામાંથી કોઈ એક પેરેન્ટ્સ વર્કિંગમાં હોય છે, એટલે જો પેરેન્ટ્સ વર્કિંગ કરતા હોય તો માતા પોતાના સંતાનની ઘરે સાર સંભાળ રાખે છે. પરંતુ એને જે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એમાં જે વડીલો દ્વારા જે સંસ્કાર સિંચન કરવામાં આવતું હતું એ વડીલોનો એ સાથ એ સંતાન છે નાનું એ પામી શકતું નથી. એટલે ઘણીવાર સામાજિક પ્રશ્નો પણ ઊભા થાય છે. ઘણીવાર બંને પેરેન્ટ્સ વર્કિંગ કરતા હોય છે તો એ તેમના નાના ચાઇલ્ડને ડે કેર જે ઇન્સ્ટિટ્યૂટ હોય છે ત્યાં આગળ મૂકી દે છે અને એમને પૂરો સમય આપી શકતા નથી. તો જે ચાઇલ્ડ ડેવલપમેન્ટના જુદા જુદા સ્ટેજ છે એમાં જે સૌથી પહેલાં પ્રારંભિક સ્ટેજ આવે છે શિશુ અવસ્થા અને બાલ્યાવસ્થા, એ સ્ટેજમાં એ ચાઇલ્ડને એના માતા પિતાની વડીલોની ખૂબ જ જરૂર હોય છે. કેમ કે તે અનુકરણ દ્વારા એમની જોડેથી ઘણી બાબતો શીખે છે, પ્રેમ અને સ્નેહની જરૂર હોય છે. પરંતુ ન્યુક્લિયર કુટુંબના કારણે જ્યારે બંને પેરેન્ટ્સ વર્કિંગ કરતા હોય છે ત્યારે એ આયાના સાથે અથવા કોઈ ડે કેર ઇન્સ્ટિટ્યૂશનમાં પોતાના સંતાનને મૂકી દે છે, એટલે જે પ્રેમ અને સ્નેહ ની બાળકને જરૂર હોય છે તેનાથી બાળક વંચિત રહી જવા પામે છે. ઘણીવાર આપણે એમ જોયું છે કે સામાજિક સંઘર્ષો થાય છે, સમાજમાં આર્થિક બાબતોને જ વધારે મહત્ત્વ આપવામાં આવે છે, નાણાંને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે માનવીય સંબંધો જે છે એને મહત્ત્વ આપવામાં આવતું નથી. એટલે સામાજિક સંઘર્ષો ઊભા થાય છે ત્યારે પણ અનુકૂલનના પ્રશ્નો ઊભા થાય છે. વ્યક્તિ સરળતાથી એની સાથે એડજસ્ટ થઈ શકતું નથી. જ્યારે કોઈ સમસ્યા આવી પડે છે ત્યારે વ્યક્તિ ભાંગી જાય છે, તૂટી પડે છે અને
બીજા અનેક મનોવૃત્તિઓનો વિકૃતિઓનો ભોગ બને છે. આથી સામાજિક પરિવર્તનો છે, સામાજિક સમસ્યાઓ છે, એના લીધે પણ અનુકૂલનનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે કે સામાજિક સમસ્યાઓ ઊભી થાય તો એની અંદર વ્યક્તિ કઈ રીતે અનુકૂલન સાધી શકે. વ્યવસાયિક જીવનની વાત કરીએ તો વ્યવસાયિક જીવનમાં પણ વ્યક્તિએ ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એમના ઉપરી અધિકારીઓ હોય અથવા એમના સાથી જે કર્મચારીઓ છે એમની સાથે કદાચ મેબી એ અનુકૂલન સાધી ન શકે તો એને એના વ્યવસાયિક જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ સામાજિક અને વ્યવસાયિક આ બંને ક્ષેત્રો એવા છે કે ત્યાં આગળ જો વ્યક્તિ સરળતાથી અનુકૂલન સાધી ના શકે તો ભવિષ્યમાં એને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ત્રીજો પોઈન્ટ, જરૂરિયાતો પૂર્ણ કરવાના દબાણમાંથી અપાનુકૂલનના પ્રશ્નો ઉદ્ભવે છે. આપણે સૌ જાણીએ છીએ કે માનવીની અનેક જરૂરિયાતો છે. એક જરૂરિયાત પૂરી થાય છે તેમાં એ પૂરી થાય એટલે તરત જ બીજી જરૂરિયાતો ઉદ્ભવે છે. એટલે જરૂરિયાતોનો કોઈ અંત નથી, જરૂરિયાતોની આખી શ્રેણી છે. જેવી કે અબ્રાહમ મેસ્લોએ જે શ્રેણી આપી છે જરૂરિયાતોની શ્રેણી, શારીરિક શ્રેણી, માનસિક, સાંવેગિક અને છેલ્લે આત્મ સાક્ષાત્કાર, એ જ રીતે જ્યારે માનવી એક જરૂરિયાત સંતોષ, દાખલા તરીકે એને સાયકલ લાવે, સાયકલ લાવ્યા પછી સ્કૂટર લાવવાની ઈચ્છા થાય છે, કાર લાવવાની ઈચ્છા થાય છે, આમ જરૂરિયાતો ક્યારેય પૂર્ણ થતી નથી અને જરૂરિયાતો વધતી જ જાય છે. અને જ્યારે આ જરૂરિયાતો વધતી જાય છે ત્યારે માનવી જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નો કરે છે. એ એક યા બીજા પ્રયત્ને બીજા પ્રકારે એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના પ્રયત્નો કરે છે. અને ઘણીવાર જ્યારે આ જરૂરિયાતો તે પૂર્ણ કરી શકતો નથી ત્યારે તે અપાનુકૂલનનો ભોગ બને છે. એટલે ત્યારે પણ એના માટે ગંભીર પ્રશ્નો પેદા થાય છે. ચોથો પોઈન્ટ છે, 20મી સદીના પૂર્વાધમાં અપાનુકૂલિત વ્યક્તિ છે એ સમાજ માટે ખરાબ ગણવામાં આવે છે. જ્યારે આપણે અનુકૂલનને સમજીએ છીએ તો જે 20મી સદીનો પૂર્વાર્ધ હતો ત્યારે યુએસએમાં આના ઉપર ઘણા બધા રિસર્ચ થયા છે અને જે વ્યક્તિ સરળતાથી એડજસ્ટ થઈ શકતી નથી એ વ્યક્તિને સમાજ માટે ખરાબ ગણવામાં આવે છે. કારણ કે તે રિસર્ચમાં એવું પુરવાર થયું છે કે જો સારી રીતે અનુકૂલન સાધતી વ્યક્તિ ના હોય તો તે સમાજ માટે જોખમકારક સાબિત થઈ શકે છે. તેને શિક્ષાને પાત્ર પણ ગણવામાં આવતી હતી. ઘણા મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે જે વ્યક્તિ સરળતાથી એડજસ્ટ ના થઈ શકે તો તેને એ એન્વાયરમેન્ટમાંથી દૂર કરી દેવી જોઈએ અથવા તેને શિક્ષા આપવી જોઈએ. એટલે એ દૃષ્ટિકોણથી પણ વ્યક્તિને જોવામાં આવે છે. તેથી જ અનુકૂલન શા માટે જરૂરી છે અને અનુકૂલનની બધી જ બાબતોના જેટલા કન્સેપ્ટ જુદા જુદા મનોવૈજ્ઞાનિકે આપ્યા છે એ આપણે સમજવા જરૂરી છે. બીજી સ્લાઇડમાં જોઈએ, અનુકૂલનને સામાન્ય રીતે બે રીતે જોવામાં આવે છે. અહીંયા બંને અર્થ આપ્યા છે મેં મારી સ્લાઇડમાં, તમે જોઈ શકો છો, પ્રાપ્તિની દ્રષ્ટિએ અને પ્રક્રિયાની દ્રષ્ટિએ. પ્રાપ્તિની દ્રષ્ટિએ જોવામાં આવે તો અનુકૂલન વ્યક્તિ સાધી શકી છે કે નહીં, એટલે અનુકૂલિત વ્યક્તિ અને અપાનુકૂલિત વ્યક્તિ આ બંનેમાં એક સ્થિતિ દર્શાવવામાં આવે છે કે અનુકૂલન સાધવામાં આવ્યું છે તો એક અનુકૂલનની પ્રાપ્તિ થઈ છે અને અપાનુકૂલિત વ્યક્તિ છે તો તેને અનુકૂલનની પ્રાપ્તિ થઈ શકી નથી. જ્યારે બીજો અર્થ છે પ્રક્રિયા, સાયકોલોજિસ્ટ જેટલા પણ છે તે અનુકૂલનને એક પ્રોસેસ તરીકે દર્શાવે છે. આપણે અગાઉ આજે જ અનુકૂલનની પ્રક્રિયાના સ્ટેપ્સ, જુદા જુદા સ્ટેપ્સ જોઈશું. એટલે એડજસ્ટમેન્ટ છે એ પ્યોર સાયકોલોજિકલ પ્રોસેસ છે એવું સાયકોલોજિસ્ટ માને છે. આમ અનુકૂલનના અર્થને આપણે જોઈએ તો પ્રાપ્તિ અને પ્રક્રિયા બંને રીતે જોવામાં આવે છે. હવે આપણે જોઈએ કે અનુકૂલન શબ્દ શામાંથી આવ્યો છે. તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો, અનુકૂલન શબ્દ એ જીવશાસ્ત્રમાંથી લેવામાં આવ્યો છે, એટલે કે બાયોલોજીમાંથી લેવામાં આવ્યો છે. એ પ્યોર સાયન્સમાંથી લેવામાં આવ્યો છે. સાયકોલોજી ઇઝ ધ સોશિયલ સાયન્સ, સાયકોલોજી એ એક સોશિયલ સાયન્સ છે અને સોશિયલ સાયન્સની અંદર અનુકૂલન શબ્દને જીવશાસ્ત્રની અંદરથી લેવામાં આવ્યો છે. જીવશાસ્ત્રનો એક શબ્દ છે એડેપ્શન, એડેપ્શન ઉપરથી અનુકૂલન શબ્દ લેવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આદિમાનવથી આપણે સૌ પરિચિત છીએ અને આદિમાનવથી લઈને આધુનિક માનવી ત્યાં સુધીની જે માનવીની વિકાસ યાત્રા છે એનાથી આપણે સૌ પરિચિત છીએ. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ આપણે જાણીએ છીએ કે જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે એમ એમ વ્યક્તિએ બદલાવવું પડશે તો જ તે આ જીવસૃષ્ટિ પર ટકી શકશે. તે જ રીતે એ જ જે મિનિંગ્સ છે એ સાયકોલોજીમાં પણ લાગુ પડે છે કે જેમ જેમ પરિસ્થિતિ બદલાય છે તેમ તેમ વ્યક્તિએ એ પરિસ્થિતિને અનુકૂળ થવું પડશે. જો એ વ્યક્તિ એ પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે નહીં તો ભવિષ્યમાં એના માટે બહુ મોટા ગંભીર પરિણામોનો એને સામનો કરવો પડી શકે છે. એટલે જ્યારે આ એડજસ્ટમેન્ટ શબ્દની વાત કરવામાં આવે છે કે એડજસ્ટમેન્ટ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે, તો એડજસ્ટમેન્ટ શબ્દ છે એ જીવશાસ્ત્ર, પ્યોરલી સાયન્સ છે બાયોલોજી, એમાંથી લેવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈ શકીએ છીએ આપણે કે વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા સતત પ્રયત્નો કરે છે. એ આપણે
આના પહેલાં પણ સ્લાઇડમાં ચર્ચા કરી કે વ્યક્તિની જરૂરિયાતો અમર્યાદિત છે અને એ અમર્યાદિત જરૂરિયાતો સંતોષવા માટે જ્યારે વ્યક્તિ સતત પ્રયત્નો કરતો રહે છે તો ઘણીવાર એવું બને છે કે જરૂરિયાતો એની પૂર્ણ થતી નથી અને જ્યારે જરૂરિયાત પૂર્ણ ન થાય ત્યારે એ માનવી હતાશ થઈ જાય છે. હતાશ થઈ જાય છે એટલે પછી એ ધીમે ધીમે ચિંતા તરફ વળે છે, ડિપ્રેશનમાં જાય છે અને ઘણીવાર તો એવું પણ બને છે કે આ બધા જે સાયકોલોજીકલ ફેક્ટર્સ છે એટલા હાવી થઈ જાય છે એના ઉપર કે એને સુસાઇડનો પણ આશરો લેવો પડે છે. એટલે વ્યક્તિ ભાંગી જાય છે અને એની આજુબાજુના વાતાવરણ સાથે સુમેળ સાધી શકતો નથી. ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે બાહ્ય પરિસ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી રહે છે. આપણે સૌ પ્રથમ વાત કરીએ મુજબ અનુકૂલનમાં વ્યક્તિએ એની બાહ્ય પરિસ્થિતિ સાથે સુમેળ સાધવાનો હોય છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે એક જરૂરિયાત પૂરી થાય છે ત્યાં નવી જરૂરિયાત આવી જાય છે, એ જરૂરિયાત પૂરી થાય છે ત્યારે બીજી જરૂરિયાત આવી જાય છે. આમ જરૂરિયાતોની શ્રેણી બદલાતી રહે છે, એ બાહ્ય પરિસ્થિતિઓ વ્યક્તિના કંટ્રોલમાં હોતી નથી. ઘણીવાર એવી અણગમતી પરિસ્થિતિઓ એની સામે આવી જાય છે કે જે વ્યક્તિને પસંદ હોતી નથી, પરંતુ એનો સ્વીકાર કર્યા સિવાય વ્યક્તિને છૂટકો પણ નથી. તો આ પ્રેશર હેઠળ એ જીવે છે અને એના પરિણામે એને શારીરિક અને માનસિક વિપરીત અસરો થવાની સંભાવના રહેલી છે. તો મિત્રો, આપણે આ બે સ્લાઇડમાં કેટલાક સ્ટેટમેન્ટની મદદથી અનુકૂલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. અનુકૂલન એટલે શું, અનુકૂલન શબ્દ એડજસ્ટમેન્ટ ક્યાંથી લેવામાં આવ્યો છે, જીવશાસ્ત્રમાંથી લેવામાં આવ્યો છે, એડેપ્શન છે. અનુકૂલનને બે દ્રષ્ટિએ જોવામાં આવે છે મનોવિજ્ઞાનમાં, પ્રાપ્તિની દ્રષ્ટિએ એટલે કે વ્યક્તિ અનુકૂલન પ્રાપ્ત કર્યું છે તે અને વ્યક્તિ અનુકૂલન પ્રાપ્ત કર્યું નથી તે, અને અનુકૂલનને એક પ્રક્રિયાની દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે કે એડજસ્ટમેન્ટ એ સાયન્ટિફિક પ્રોસેસ છે. હવે આપણે અનુકૂલનની સંકલ્પના જોઈશું. અહીંયા આગળ મેં થોડી જે વ્યાખ્યાઓ છે કોટ કરી છે કે અનુકૂલનનો આધાર છે માનસિક શક્તિ અને પર્યાવરણીય બાબતો પર આધાર રાખે છે. સાયમન્ડે 1946 એક આપેલી વ્યાખ્યા છે એ તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે વ્યક્તિનો વાતાવરણ સાથેનો સંતોષકારક સંબંધ એ જ અનુકૂલન. આપણે અનુકૂલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ આપણે આ વાતને આપણે ડિફાઇન કરી છે કે વ્યક્તિએ અનુકૂલન સાધી શક્યું છે ત્યારે કહી શકાય કે જ્યારે તે એની આજુબાજુની પરિસ્થિતિ સાથે સુમેરભર્યો સંબંધ સ્થાપી શકે. તો આ વ્યાખ્યામાં સાયમન્ડ એવું જ પુરવાર કરે છે કે વ્યક્તિનો વાતાવરણ સાથેનો સંતોષકારક સંબંધ એટલે અનુકૂલન. વાતાવરણ કોઈ પણ હોઈ શકે, સામાજિક વાતાવરણ હોઈ શકે, એના ઘરના સભ્યો સાથે જ્યારે એ હરીમરીને રહી શકતો હોય તો ઘરના સભ્યોનું ફેમિલી એન્વાયરમેન્ટ છે એ પણ હોઈ શકે, સમાજના જે જુદા જુદા સભ્યો છે એના સગા સંબંધીઓ છે એમની સાથે એ સારી રીતે સુમેળ સાધી શકતો હોય તો એ સોશિયલ ઇન્વાયરમેન્ટ પણ હોઈ શકે, વર્ક ક્લાઇમેટ છે જેની જોબ કરે છે, જ્યાં આગળ તે નોકરી કરે છે ત્યાં આગળ એના કર્મચારીઓ સાથેનું એનું બિહેવિયર કેવું છે એમની સાથે સુમેળ સાધી શકે છે કે નહીં તો એ પણ એક ઇન્વાયરમેન્ટ હોઈ શકે. આમ જુદા જુદા પ્રકારના વાતાવરણની વાત કરવામાં આવે છે. સાંવેગિક વાતાવરણ પણ હોઈ શકે, એ વ્યક્તિ ઇમોશનલી બેલેન્સ છે કે નહીં એ પણ અહીંયા આગળ સાયકોલોજીની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એટલે સાયમન્ડે બહુ સારી વ્યાખ્યા આપી છે અનુકૂલનની કે વ્યક્તિનો વાતાવરણ સાથેનો સંબંધ એટલે જ અનુકૂલન. બીજી વ્યાખ્યા જે કોલે આપી છે 1971 એ જોઈએ તો અનુકૂલન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ તેની જાત અને પર્યાવરણ વચ્ચે વધુ સુસંવાદી સંબંધ ઉત્પન્ન કરવા તેના વર્તનમાં ફેરફાર કરે છે. કોલની વ્યાખ્યા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ વ્યાખ્યાની અંદર વ્યક્તિની વાત કરવામાં આવી છે અને પર્યાવરણની વાત કરવામાં છે. જેમ સાયમન્ડે વાત કરી છે તેમ વ્યક્તિનો વાતાવરણ સાથેનો સંતોષકારક સંબંધ, પરંતુ અહીંયા આગળ એ જોવામાં આવે છે કે વ્યક્તિ પોતાની સાથે અને પોતાના પર્યાવરણ સાથે કેટલી વધુ રીતે મેચ થઈ શકે છે, સુસંવાદી સંબંધની વાત કરવામાં આવી છે. પરિસ્થિતિ હંમેશા માનવીના કાબૂમાં હોય એવું જરૂરી નથી, ઘણીવાર પરિસ્થિતિ એનાથી વિપરીત પણ હોય છે. ઘણીવાર એવી પરિસ્થિતિ હોય છે કે જે વ્યક્તિને ગમતી નથી તેમ છતાં એનો સ્વીકાર કરવો પડે છે એને. તો આવી અણગમતી પરિસ્થિતિઓ જ્યારે વ્યક્તિ સામે આવી શકે આવી પડે છે ત્યારે તેને એ અણગમતી પરિસ્થિતિઓને કેટલી સારી રીતે એડજસ્ટ થઈ શકે છે એ જ એ વ્યક્તિની અનુકૂલન ક્ષમતા દર્શાવે છે. સ્ટુડન્ટ્સ લાઈફની આપણે વાત કરીએ તો સ્ટુડન્ટ્સ જ્યારે કોઈ સ્ટુડન્ટ્સ ફેલ થાય છે, નાપાસ થાય છે, તો એના મોટાભાગના જે પિયર ગ્રુપ્સના મિત્રો છે એ પાસ થઈને આગલા ક્લાસમાં જતા રહ્યા હોય છે અને એ વિદ્યાર્થી એ જ ક્લાસમાં રહી જાય છે અને મોટાભાગના જે નીચલા સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ છે એની સાથે આવે છે ત્યારે એના માટે બધા જ જે વિદ્યાર્થીઓ છે એ નવા હોય છે. એટલે આ પરિસ્થિતિ એને ગમતી નથી, એને પણ ઉપલા સ્ટાન્ડર્ડમાં જવું છે, પરંતુ એ એક્ઝામિનેશન પ્રોસેસમાં નાપાસ થયો છે તેથી તે ઉપલા સ્ટાન્ડર્ડમાં જઈ શકતો નથી એટલે અને એને આ પરિસ્થિતિનો સ્વીકાર પણ કરવો પડે છે. તો આ વ્યક્તિ સરળતાથી જો એ એડજસ્ટ થઈ જાય તો એના વ્યક્તિત્વ વિકાસ માટે આ બાબત સારી છે, પરંતુ જો એ સરળતાથી એડજસ્ટ ના થઈ શકે તો ઘણા વર્તનના પ્રશ્નો ઉદ્ભવે છે
તો એ નાસીપાસ થઈ જાય, એ ક્લાસમાં બંક મારે, એ ક્લાસરૂમમાં ધ્યાન ના આપે, એવા ઘણા પ્રશ્નો, શિસ્તના પ્રશ્નોનો ઉદ્ભવ થાય છે. એટલે જ્યારે વ્યક્તિ પોતાની જાત અને જે વાતાવરણ સાથે એ વ્યક્તિ સંબંધ ધરાવે છે એની સાથે બહુ સારી રીતે સંબંધ સ્થાપી શકે, સુસંવાદી સંબંધ સ્થાપી શકે, તો તે વ્યક્તિ અનુકૂલન સાધ્યું છે તેવું કહી શકાય. ઘણીવાર આપણને પ્રમોશનના લીધે ક્યાંક જ્યારે જોબ કરતા હોય છે ત્યારે બીજા સ્થળે જવાનું થાય તો તમારે પ્રમોશન છે એટલે તમે એક્સેપ્ટ પણ કરો છો, પરંતુ જો કોઈ નવા સ્થળે જાઓ છો એટલે નવા વ્યક્તિઓ સાથે તમારે કામ કરવું પડે છે. ઘણીવાર એવું બને કે વ્યક્તિઓ કેવા હશે, મનમાં એવા પ્રશ્ન થાય કે વ્યક્તિઓ કેવા હશે, એમની સાથે હું સરળતાથી એડજસ્ટ થઈ શકીશ, એ લોકો મને સમજી શકે કે નહીં, આ બધા સાયકોલોજીકલ આસ્પેક્ટના પ્રશ્નો વ્યક્તિના મનમાં થાય છે. જો વ્યક્તિ એ લોકો સાથે સરળતાથી એડજસ્ટ થઈ જાય તો એ સારી અનુકૂલિત વ્યક્તિ કહી શકાય. ત્રીજી ડેફિનેશન આપણે જોઈએ, અનુકૂલન શર્મા દ્વારા આપવામાં આવી છે 1989માં. અનુકૂલન એ ઘરમાં, સ્કૂલમાં, કાર્યમાં વૃદ્ધિ પામવી વગેરે જેવી જીવનની પરિસ્થિતિઓમાં વર્તનની વ્યવસ્થા છે. પર્યાવરણમાં મૂળભૂત પરિવર્તનો થાય છે તે અનુસાર વર્તનમાં મૂળભૂત પરિવર્તનો કરવા જોઈએ. શર્મા આ વ્યાખ્યાને કોટ કરે છે. આપણે જ્યારે અનુકૂલનનો જ્યારે અર્થ સમજવાની વાત કરી ત્યારે પણ આપણે વાત કરી હતી કે અનુકૂલન એ એડજસ્ટમેન્ટ જે છે એડેપ્શન જીવશાસ્ત્રમાંથી લેવામાં આવેલો વર્ડ છે, અને ત્યાં આગળ જે વ્યક્તિ એની આજુબાજુના વાતાવરણ સાથે સારી રીતે સુમેળ સાધી શકે છે એ જ વ્યક્તિ ટકી શકે છે, એવું ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદમાં પણ કહ્યું છે. તો આ વ્યાખ્યામાં પણ એવું છે, અનુકૂલનની વાત ક્યાંથી શરૂ થાય છે કે ઘરમાંથી થાય છે. મિત્રો, જ્યારે વાત કરીએ છીએ આપણે વિકાસના અવસ્થાઓની વાત કરીએ છીએ ચાઇલ્ડના, જ્યારે એ નાનું હોય છે, શિશુ અવસ્થામાં હોય છે 0 થી 2 વર્ષ, ત્યારે આપણે વાત કરીએ છીએ કે એ પોતાના પેરેન્ટ્સ સાથે, પેરેન્ટ્સના ચહેરાઓથી પરિચિત હોય છે અને મોટાભાગે પેરેન્ટ્સ સાથે ઘરમાં જ રહેતું હોય છે. જ્યારે આવી પરિસ્થિતિમાં કોઈ અજાણ્યો ચહેરો એની સમક્ષ આવે છે તો એ વ્યક્તિ સરળતાથી, એ નાનું ચાઇલ્ડ છે, સરળતાથી એડજસ્ટ થઈ શકતું નથી, એના માટે અનનોન ફેસ હોય છે. તો ઘણીવાર આપણે એવું જોયું હશે, અનુભવ્યું હશે કે એ રોવા માંડે છે. તો એ રોવા માંડવાનું કારણ શું છે કે એના માટે કોઈક અજાણી વ્યક્તિ આવી છે. એટલે ઘરની વાત કરીએ છીએ તો ઘરની અંદર પણ જ્યારે બાલ્યાવસ્થામાં વાત કરીએ તો બાલ્યાવસ્થામાં એ વ્યક્તિ ચાઇલ્ડે એડજસ્ટ થઈ જવું પડે. એડજસ્ટ થવામાં એ બાલ્યાવસ્થા એ સારામાં સારી અવસ્થા છે કે ત્યારે એને શું થાય છે કે ઘણા બધા વ્યક્તિઓ એના સગા સંબંધીઓ સાથે એનો પરિચય વધે છે, એટલે ત્યારે એને ખબર પડે છે કે એના માતા પિતા અને એના કુટુંબ સિવાય પણ સમાજ છે અને સમાજના સભ્યો સાથે એને સારી રીતે સુમેળ સાધવો પડે છે. તો આ અવસ્થામાં એ અનુકરણ દ્વારા એડજસ્ટ થવાના પ્રયત્નો કરે છે.